આજે ગુરુ પૂર્ણિમા છે રાધિકા, તો હુ ઇઝ યોર અલ્ટિમેટ ગુરુ? એકચ્યુઅલી મારા રોલ મોડેલ કો કે આઇડલ કો કે ગુરુ કો એ બધા મારા ફાધર જ છે. ઓ વાવ, પપ્પા ધ ગ્રેટ. અચ્છા, ઓકે. એટલે કઈ રીતે એ ઘણું ઇન્સ્પાયર કરે છે મને લાઈફમાં, કે કોઈ પણ લાઈફમાં આપણે ટફ ટાઈમ આવે તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, પ્લસ બધી વસ્તુને કેવી રીતે પોઝિટિવલી લેવી, એટલે પોઝિટિવ એટીટ્યુડ રાખીને આપણે લાઈફમાં આગળ વધવાનું, પ્લસ સખત મહેનત કરવી, એ મને પપ્પા પાસેથી શીખવા મળ્યું છે. ઓકે, એટલે મતલબ તમે કઈ પણ વસ્તુમાં અટક્યા હો તો સીધું પપ્પાને ફોન, કે પપ્પા હવે નીકાળો. બરાબર છે, એ તો લાઈફના ગુરુ, રાઈટ? બટ કુકિંગ ગુરુ કોણ? ઓકે, એકચ્યુઅલી હું જ્યારે નાની હતી ને ત્યારથી જ મારી એલ્ડર સિસ્ટર અને મમ્મી એ બંને મને પુશઅપ કરતા કુકિંગમાં, એટલે અલ્ટિમેટલી એ બેઉ મારા ગુરુ છે. ઓકે, ફૂડ ગુરુ. બરાબર છે, એટલે બધા ઘરમાં જ છે. હા, ઓકે, રાઈટ. તો આજે એ લોકો માટે કંઈક સ્પેશિયલ થશે? યસ, એક્ઝેક્ટલી. ડેડિકેટેડ ટુ ડેડી, મમ્મી એન્ડ સિસ્ટર. ઓકે, શું શું બનવાનું છે? અત્યારે આપણે બે રેસિપી લીધી છે, બેઉ સ્વીટ જ છે. વાવ. અને બેઉ આપણે ફ્રૂટનો યુઝ કરીને બનાવશું, ફ્રેશ ફ્રૂટનો. ઓકે. પહેલું છે જામુન રેલિશ છે. વાવ. અને બીજું છે ચેરી ચોકો લોફ. અચ્છા, એક બેકરી તો હોય જ. હા, ઓકે. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે શીખવાની છે કેટલીક ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ. શરૂ કરીએ વાઘ બકરી મીલી ચા પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય કોર્ન ડ્રોપ શુદ્ધ મકાઈ તેલ. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે બંને સ્વીટ રેસિપી બનવાની છે. સૌથી પહેલા જામુન રેલિશ. હા, એટલે શું બનશે? એકચ્યુઅલી જામુન રેલિશમાં આપણે સેમોલિના એટલે કે રવાનો યુઝ કરી અને હલવો બનાવશું, અને એમાં આપણે જામુનનો પલ્પ યુઝ કરશું. ઓકે, હેલ્ધી ટ્વિસ્ટ થશે. અચ્છા, એટલે જાંબુની ફ્લેવર વાળો હલવો, રાઈટ? ઓકે, જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ. હા, એના માટે આપણે લીધું છે રવો છે, ખાંડ છે, દૂધ છે, જામુનનો પલ્પ છે, ઘી છે અને એલચી છે. ઓકે, એટલે હલવાના જ બધા ઇન્ગ્રેડિયન્ટ. હા.